कड़ी भाजपना उम्मीदवार करसन सोलंकीना मध्यस्थ कार्यालयनो पूर्व नायब मुख्यमंत्री नितिनभाई पटेले कर्यु उद्घाटन। गुजरात विधानसभानी चूंटणी जेम जेम नजीक आवी रही छे तेम तेम चूंटणीनो माहोल जामी रह्यो छे। महेसाणा जिल्लानी वात करवामां आवे तो महेसाणा जिल्लानी 7 बैठकों उपर भाजपना खेरालू बैठक सिवाय उम्मीदवारोना नाम जाहेर करवामां आव्या छे, तो कांग्रेस द्वारा हजी सुधी खेरालू विसनगर ऊंझाना उम्मीदवारो जाहेर करवामां आव्या नथी। तो आम आदमी पार्टीमां पण एवुं ज छे। आजे कड़ीना वर्तमान धारासभ्य करसनभाई सोलंकी के जेमने फरीथी रिपीट करवामां आव्या छे एमना मध्यस्थ कार्यालयनुं आजे नायब मुख्यमंत्री नितिनभाई पटेल द्वारा उद्घाटन करवामां आव्युं हतुं। आ प्रसंगे नितिनभाई पटेले जणाव्युं हतुं के हुं आखा जिल्लाना लोको माटे सेवा माटे तैयार छुं, भले हूँ कोईपण मंत्री नहीं परंतु हूँ लोकोनी सेवा करतो रहीश अने क्यारेय पण भाजपने छोड़ीश नहीं अने बधाने करसनभाई सोलंकी ने जंगी बहुमतीथी जीताड़वानी हाकल करी हती। कार्यालयना उद्घाटन में पूर्व नायब मुख्यमंत्री नितिनभाई पटेल, महेसाणा जिल्ला पंचायतना प्रमुख प्रहलादभाई परमार, महेसाणा डिस्ट्रिक्ट बैंकना चेरमेन विनोदभाई पटेल, कड़ी एपीएमसीना चेरमेन राजेशभाई पटेल तथा कड़ी तालुकाना भाजपना होद्देदारों तथा कार्यकर्ताओ मोटी संख्या में उपस्थित रहा था। विनोद मकवाणा, आपणो गुजरात, कड़ी। कलेक्टर મહેસાણા DHO અને મહેસાણા DDO ત્રણેયની જોડે 2-3 વખત મીટિંગો કરી જે લોકોને 50,000 ની સહાય નથી મળી, મે મારા સોશિયલ મીડિયામાં મૂક્યું કે જેમને સહાય નથી મળી એ મને જાણ કરો। લગભગ 350-400 લોકોએ અમને જાણ કરી કે અમને 50,000 ની સહાય નથી મળી। તમને જાણી આનંદ થશે, આ ગુજરાતના કોઈ તાલુકામાં કોઈ જિલ્લામાં નથી બન્યું, મે એકલાય કર્યું છે એ હું તમને કહું છું। 450 લોકોની રજૂઆત હતી, એમાંથી કલેક્ટર શ્રી DDO અને DHO એ મારી ભલામણથી, હું મંત્રી નહોતો, હું કોઈ ઉદ્યોગ પર નહોતો, છતાં પાછળ પડી 350 લોકોને 50,000 રૂપિયા આપણે અપાવ્યા। આખા ગુજરાતમાં કોઈએ નથી અપાવ્યા એ રકમ આપણે અપાવીશ, આ કામ કરવાનું છે। અને મહેસાણામાં કીધું, તમને કહી દઉં કે હું હોદ્દા ઉપર હોઉં કે ના હોઉં, હોદ્દો એક માધ્યમ છે, સત્તા એક સાધન છે, પણ પ્રજાની વચ્ચે રહેવાનું, પ્રજાનું કામ કરવાનું એ ભાજપનું અમારું એક સંસ્કાર છે। એટલે બીજા બધા ભલે એમના સંસ્કાર છોડી દે, બીજા બધા ભલે ગમે તે લોકોને ગમે ત્યાં આવન જાવન કરે, પણ હું જીવું છું ત્યાં સુધી ભાજપ સિવાય વાત નહીં કરું, હું જીવું છું ત્યાં સુધી કડી અને મહેસાણા સિવાય બધે જ કામ કરીશ, અને કડી અને મહેસાણા એ મારા ડાબો અને જમણો હાથ છે, એ રીતે હું કામ કરવાનો છું। એટલે તમારે કરસનભાઈ એ આપણા ધારાસભ્ય ખરા, પણ કરસનભાઈ જોડે હવે હું વધારાનો ઉમેરાવાનું, પહેલા તો હું મંત્રી હતો એટલે બહુ ટાઈમ નહોતો આપી શકતો, કારણ કે આખા ગુજરાતની જવાબદારી હતી। હવે હું કયો શબ્દ વાપરું, કહો, ફ્રી અંગ્રેજી શબ્દ વાપરું કે ગુજરાતી નવરો શબ્દ વાપરું, જે એનો અર્થ તો એક જ થાય। ના ના સાહેબ, હવે મારી પાસે ઘણો ટાઈમ છે, બસ સારો ટાઈમ શબ્દ વાપરું, હવે મારી પાસે પૂરતો ટાઈમ છે। એટલે કડી, મહેસાણા, મહેસાણા જિલ્લો, ગુજરાતના ખેડૂતો અને ગુજરાતના દરેક લોકોને મારાથી જેટલી થાય એટલી મદદ હું કરવાનો છું। જરૂર પડે હું કાર્યાલય પણ ખોલીશ, અને બીજું પણ કહું, અને હું કોઈ હોદ્દા ઉપર હોઉં કે ના હોઉં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, બીજા નવા મંત્રીઓ બનશે એવો હોય કે અત્યારના મંત્રી હોય, અમે બધા મિત્રો છીએ, આ બધા અમે સાથે કામ કરેલું છે ઘણા। મારી હું અનુસૂચિત જાતિમાંથી કરસનભાઈ પૂંજાભાઈ સોલંકી 24 કડી પર હું ઉમેદવારી ધરાવી છે, અને મને ભાજપ સરકારે 3 વાર તાલુકા પંચાયતના ડેલિગેટ બનાવ્યો, 1 વાર ધારાસભ્ય બનાવ્યો, અને ફરી વારે મને કેબિનેટે ફરી નિર્ણય લઈને કે કરસનભાઈ 108 જેવા અને એસટીમ ફરવાવાળા છે એમની ટિકિટ કપાય નહીં, ઘણા લોકોની ટિકિટ કાપી નાખી, મારી ટિકિટ કાપી નહીં, કે હું 108 જેવું ગણાવું છું। કડીની અંદર મને ગાંધી જ કહે છે કે કરસનભાઈ ગાંધી, એસટીમાં જવાનું, એસટીમાં આવવાનું, બજારમાં ફરવાનું, કોઈનું નાનું મોટું કોમ હોય તો મમતા કચેરી તાલુકા બજાર રિસ્ટિંગ કરી આપવાનું, કોઈનો જાતિનો દાખલો કહો જાતિનો દાખલો કાઢી આપવાનો, કોઈ વાર બીમાર પડ્યું તેને દવાખાનું લઈ જવાના, એવા નાના મોટા કામ કર્યા છે,
અને આજે અમારું કાર્યાલયનું ઉદઘાટન હતું, પબ્લિક એમના મતે ઘણી પબ્લિક આવી છે અને લોકો ચાહે છે, એટલે હું જીતવાનો જ છું, કોઈમાં મેઇન બેક નહીં. આજે આપ કેવા કામ કરશો? અમારે જે બાકીના બક્ષી પણ કરું જાતે સમૂહકોમ જે બાકી છે એ વહેલા વહેલા પૂરા થાય એવું કરશું લોકોની. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.